થવા બધું એ પુરુષે આ કર્યું જ નથી પણ એનું જીવન સત્સંગનું ભજન બની દીધું બા આજે એનું ભજન આપણા અર્ધિરાતે યાદ કરીને ગાવો પડે છે એટલે આપણા ત્રીજી પેઢીના દોહન યાદ નહીં કરતા નહીં એનું કા આદર્યા છે અત્યારે હોય પણ એ કોક કરીને જ્યાસે ભાઈ એટલે બાપા કરીને યાદ કરવું પડે છે જેમ કે જીવનમાં કોક ઉતારીને જતા રહ્યા આખા વિશ્વનો સંદેશો આલીને જતા રહ્યા ગોધીજી ને એક ફિલોસોફરે પૂછ્યું તો કે મહાત્માજી આપના જીવન વિશેનો કોક સંદેશો લખાવો તો કે હું દુનિયામાં બધાનો પીરસો કે મારું જીવન એ જ મારો સંદેશ એ લખવામાં આવે નહીં હું જેવું જીવું છું એ જ આખા વિશ્વનો સંદેશ છે બાપ મારીમાં લખીને બતાવવાની જરૂર નથી આજે આપણે લખેલો વચ્ચે છે ગીતા વચ્ચે રામાયણ વચ્ચે ભાગવત વચ્ચે આ બધું વચ્ચે પણ એમાંથી એક ઉતારીએ ખરામ હોય અને ઉતર નહીં ને તો હુંથી મહાપુરુષો કી ભક્તિ નાગે એટલે રામ ની ભક્તિ કર કૃષ્ણ ની ભક્તિ કર પણ કૃષ્ણ નું રામ જે કઈ જ્યાસી એ કરો ખરો ના એ નહીં એ તો કાઠ ઉપર બાજુ પાછો ગાય ખરો રામ કી 14 વર્ષ કી બાપા નું વચન પારવા માટે કી વન માં જ્યા એટલે તારા બાપા હેતર માં જવાન કી જોય ખરો એ તો ડોહાન મોકલા કી જ્યાન કી નવરા બેહિયા છે નકત તમે જો તાર રામ નો ગંઠુકા ખખડાય ખખડાય કરે છે નકોબો જે મહાપુરુષો કઈ જશે જે કરીને જશે એ કરવું નથી બાપ અને આપણે એમની માદરી છે એટલે કોઈ ફરક પડતો નથી ડોક્ટર ના અહીંથી દવાઓ તો લખી લખી લાયા છે પણ દવાઓ ગરવી નથી ખાલી વાંચી જવાનું લિસ્ટ ખાલી શ્લોકો બધા વાંચી જવાના પણ કોઈ કોણ ભાન ખબર શકાય શ્લોકો હોગી છે અમે આમ દેહના નાતા કહેવાય નહીં પણ કહું અમે દેહના નાતા બો અમણ એટલે તો કશું બાકી જ ના રાખે હે પણ સારું છે અમે અવરાધન ધમ બેઠા અમારા બાપા એ પેલા અંધી કાઢ નાખ્યા મિલ થાય બમણ મહિને અકલ ને હલવણ લાગી હા તો તમે જુઓ તો બધા જ તમને જેટલો લઠ્ઠો પકડાયો કોને પકડાયો ઓમાં કોઈ હોય ને તો ભાઈ તમે ખોટું ના લગાડતા હો બાપ આ તો મારા એકલા ની વાત કરું તમે કોઈ હોય તો પાછા ને કે કેમ બાપુ કાસા મનકી આ બધો લઠ્ઠો આપણે ગાલ્યો હે અને એમાં ફસોણા કોણ પાછા આપણે ને આપણે એટલે આટલું બધું હોવા છતાં આટલો બધો વિજ્ઞાન યુગ આટલો બધો યંત્ર યુગ તમે જુઓ તો બીજી બધી રીતે આપણે આગળ છીએ છે ચંદ્ર ઉપર મંગળ ઉપર ના બધામાં શોધખોળ કરી પણ આ પોત તત્વના પૂતગણ ની અંદર હું કોણ છું એ હજી ખબર પડી નથી અને એ જો હુંથી જોણી નથી તો હુંથી બધું જોણેલું નકામું છે શું કરવાનું ભાઈ તમે આખા ગામનું બી ઉડાવતા હોય પણ રસ્તામાં નેકળ્યા હોય બલિયારી આડી ઉતર અને પાછા વરો એ બહાદુર કહેવાય કે બબા કહેવાય એટલે આમ આખા ગામનો તમે પદ પદાવો છો તને બિલારી થી હુકા પાછા રાખી શકે હવરા ના થયા બાબુ તને બિલારો કોઈ દારો પાછો વર્યો કારો નકોમાં મળે છે તે ઉંદરો નહીં મળે એવું એ રહે પાછો વર્યો અરે આ જગત તમારું એકલોનું નથી આ બ્રહ્માંડ બધોનું છે એમાં આપોડિયો ને બિલાડો ને કૂતરો ને બધો જેમ જેમ જેને જેમ ફરવો એમ ફરે તો મને હે ને નરે છે બધું ગધેરો ને કશું ના નરે તો મને બધું નરે હે પણ બધી ભ્રાંતિઓ કુના માં છે માણસ નામ જ છે ભાઈ ભેષ ભૂત થયું ઓહો ભર્યું તન ભેષો નું વર્ગીયો વેહો ભર્યું અમાર ગામ નો કૂતરો થયો ઓહો ભર્યું તાં કૂતરો ને વર્ગીયો વેહો ભર્યું તના બધા લઠ્ઠો તો મારા જ થવાનું તો મારા પહેવાનું તો મારા પાછું કે મારા ડોહો થયા છે તે થોય જ કદાન ડોહાને પહેલા તું હા રખા બે હાર દીધા હોત અને બે હારીને ટોલ્લો બોલ્લો કરી દીધો હોત તો ફરસી ડોહો હુકા આવત ફોરવા આવત હોય અને ડોહા એ વા કરમના ફૂટેલા તે હુકા નરિયોમાં બોડા ગાલવા આયા હી સોના મના જ્યા થઈ ન તો હકવાળો આ ચેવી કરણીય છે તે બાપ આપણી આ દર્શાય હે મહાપુરુષે કે કરણી થી કિંમત ગણી લાખો લાખો લાખ આ બધી માનંદી આપણામાં પડી છે આ બધી ભ્રાંતિઓ આપણામાં પડી છે અને એ જ્યાં સુધી આપણા ભીતરની જાગૃતિ ના આવે ત્યાં સુધી આ માનંદી કદી જાય એવી નથી બા અને એ મહાપુરુષો સત્પુરુષો મળે ને તો જ આ કાઢે ને કે તૈન કારમાં કોઈ કાઢે એવું આજે ધર્મો સંપ્રદાય બધું લોટ છે આપણા દેશમાં બીજા દેશોમાં નથી ને એટલો ભક્તિનો સાધન આપણા દેશમાં છે અને સૌથી બગાડે તો સતાન હવાનાપુરમાં 3 કલાક ઘંટરી ખખડાવે અગરબત્તી આમ ઠોક્યા જાય અને એથી બધું મેલી પલવી અને પછી જે દુકાને જાય એ રાહતા શું કરે દુકાનમાં લખ્યું હોય જય અંબે કિરના સ્ટોર શિવ શક્તિ કિરના સ્ટોર અને કન જે ઘર હાકાવીને દશા હું આવે
જોણે તલવાર થી ગરાક ને કાપ્યો. અલે દુકાન ઉપર શિવ શક્તિ નું બોર્ડ માર્યું છે જય અંબે કી ના અને છેતરપિંડી અને બધી કોના નામે છેતરપિંડી ભગવાન ના નામે બધી છેતરપિંડી આદરી છે. અને આપણને ખબર છે કે આ જગત માં આ દેશ માં ધર્મ વધારે કોણ ચાલે એટલે લોકો એ નો આશરો લીધો છે એના આશરે જે ઠોકવું હોય ભાઈ જેલા જાત્રા કરવા અને જાત્રા કરવા ગયા નથી તમે જો તો સરસ મજાનો ગોરીઓ પેલા શિવલિંગ નો પોણો લાયા આપણ તો એટલી ખબર અલ્યા ગોરિયા પોણા જો પૂજાઈ જતા હોય હારા આપણે ના પૂજાઈએ સંતો ના સંઘ મો સતાધાર મો પાડો પૂજોણ્યો ખબર છે કે પાડાના ઉપર અબિલ ગુલાલ નખોણ્યો ગણપતિ ના સંઘમાં ઉંદરા પૂજાય શિવજી ના સંઘમાં પુઠ્યો પૂજાય દશામાં ના સંઘમાં હોઢની ગંધ મારતી હોય તો હે પૂજાય અને હારા આપણ કોઈ રોમ રોમ ના કે પણ કોઈનો સંઘ કર્યો છે કોઈ નો સંઘ કર્યો સંઘ થાય તો કોક રોમ રોમે કરે ને શું કરે બાપ આપણ અને કર્યો હોય તો કો તો ઠગો નો કર્યો હોય તે ઉપરથી કોઈ આપણું નોમ જ ના લે અને આ ભાઈ તો તમે જુઓ તો સરસ મજાનો ગોરીઓ પણ લાયેલો શિવલિંગ જેવો અને ઘેર ભગવાન ના તાકામાં મેં લેલો આપણા ભગવાન ચો ઊંધી હાથ થવે ખબર છે કે જો ઊંધી આપણે હર ખાઈ હોય તો અને રોજ ઈકન સોટા નાખે ને રોજ ઈકન સેવા પૂજા કરે ભાઈ રોજ ઈકન આરતી ઉતારે એક દારો ઘરવાળો પોણી ભરવા ને એકરે કીધું ભરોસો કેવું છે કે સેવા પૂજા કરો છો પણ કે રોટલા મૂક્યા છે અને હું પોણી ભરવા જઉં છું કે જોન રાખજો પાછો કી કે આ તો તાર ઝાકી કશો વાતો અને વચિંતા નું કૂતરું પેલી છાબરી પાહણ આઈ નું ભૂત થઈ ગયું અને ભગત એમ સેવા કરતા કરતા દોઢી નજરે જોયું કે ઓહો રોટલા ના ડી નજું ભૂરી છે આમ જો હોળકી હે ને તો એ લઈને આજુબાજુ જોયું પણ કશું હાથમાં આવ્યું પેલો ગોરીઓ પણ પછી વા મોદી ખોણ્યો આજ સુધી ભગવાન દેખોણ્યો અને આજે હું દેખોણ્યો કેમ બીજો કોઈ આશરો છે એથી ઉઠાયા સેવાના તાકામાંથી ને ઠોક્યો સૂટી તોડીને કૂતરા ને અને કૂતરા ને વાગ્યો કૂતરો ભભાબ કરતો નાઠ્યું કે હો હો બે વર હુંદી કી પૂજા કરી તાર આજે કોમમો બે વર હે કે આજે કોમમો આયા આમ આ કોમ માટે લાયા તાય રે એટલે આપણે આવું આદર્યું છે ભાઈ મેના કીધું કે જરૂર પરંતાની નિયત છે સેવાદારે વેચી મારી એનું કોઈ ઠેકોનો અલે પેલાના જમાનામાં જે મંદિરો હતો ને આ તો તમારે તો ગોમ બહુ પવિત્ર છે બાપ મન નગીન ભાઈ વાત કરી હતી બાપ અમારા ગોમ ની અંદર તો એકતા ને પવિત્રતા બહુ છે બાપ એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે હું વંદન કરું છું બાપ પણ આગળના સમયમાં જો જો મંદિરો ના બધું હતું ને એટલે મંદિરો ની અંદર જમીનો પણ તમે જો તો દોનમાં આલી દી પચા પચા હાઈટ હાઈટ વિઘા હો હો વિઘા મંદિરો નો માટે દોનમાં અમારા ગોમ માં તો એ નહી રહી એ એવી જી મારી અને ભગવાન હાથમાં નહીં આવે ને કઈ એ જ આવત પણ હાથમાં આયા નહીં સાબ બધું અને મંદિર માં ખાતર નીચે લ્યો પડી છે લે હાથ બોલો તાર આ પૂછવા મારા ગોમ ના આયા છે બધા પૂછો છો આવી આઈટમો હોય હે ને હોય ને ભેર ફરવ અને આ ભક્તિ બાપ આ ભક્તિ આદરી છે આપણે ભાઈ હે મહાપુરુષ કે ભક્તિ શું ભજન શું એ આપણને ખબર નથી અને એટલે મહાપુરુષે કીધું કે ભજન કરું તો મારો ભય મટી જાય રુદ્રે સંભાળું રામ હું તો કે ભજન કરું ગુરુ દેવના બાપ મહાપુરુષો કે ભજન ભક્તિ વસ્તુ કઈક જુદી છે બાપ અને કોઈ સત્પુરુષો મહાપુરુષો મળે તો આ વાત સમજાય નકર ત્યાં સુધી સમજાય એવી નથી મીરાબાઈએ સગુણ ભક્તિ બહુ કરી બાપ મેવાડ ની અંદર રાઠોડ ના કુળ ની અંદર જન્મેલી મીરા બાળપણ ની અંદર થી અને ભક્તિ નો વૈરાગ જાગેલો બાપ બાળપણ ની અંદર થી જ ગિરધર ગોપાલ ને મૂર્તિમાં જોતી મૂર્તિમાં પૂજા કરતી બાપ એ વખતે એના દાદા એના બાપા એટલી વાહ વાહ કરતા કે અમારા કુળ ની અંદર મીરા દીપક પાક્યો છે કે જેને બાળપણ ની અંદર કે આવો ભક્તિ નો ભાવ જાગ્યો છે પણ એ જ મીરા જયારે મોટી થતી જઈ અને એ મીરા ને જયારે સંતો મળ્યા અને મીરા ને જયારે સંતો એ પૂછ્યું કે હે મીરા તારો ગિરધર ગોપાલ કયો છે તો જેને મૂર્તિ ઉપર લક્ષ હતું જેનું ચિત્ત મૂર્તિ ઉપર હતું કે મારો ગિરધર ગોપાલ મને મૂર્તિ માં દેખાય છે સંતો એ કીધું કે હે મીરા તારો ગિરધર ગોપાલ આ મૂર્તિ સિવાય બીજો કયો દેખાય ખરો તને તો રાત ને દિવસ ખાલી મીરા ને મૂર્તિ નું ચિંતવન હતું એટલે મૂર્તિ માં જ ગિરધર ગોપાલ દેખાતો હતો બીજા ચોય દેખાતો એટલે મીરાએ ના પાડી કે ના પ્રભુ મને મારો ગિરધર ગોપાલ મૂર્તિ સિવાય બીજો ક્યોય દેખાતો નથી તો કે મીરા ભગવાન એવો નથી કે એક જ જગ્યાએ તને દેખાય પરમાત્મા આખો બ્રહ્માંડ નો માલિક છે બાપ એ એક જગ્યાએ હોય ને બીજી જગ્યાએ ના હોય એવું
नथी बाप के ये परमात्मा ने ये मालिक नु जोश संतो ये खाली इशारो करे तो मीरा ने पण मीरा ने परमात्मा ने प्यास हती भाई हो अपना जेवी आशा इच्छा ना आशक्तियो नथी ये मीरा ए तरत संतो नु पूछ्यो के प्रभु एवो कयो रस्तो छे के जे रस्ते जवा थी मने जो जुओ तमारा परमात्मा ना दर्शन थाय तो के मीरा एना माटे अमे अधिकारी नथी पण अमे तने रस्तो बताईए के कयो रस्तो तो के ताराज नगर नी अंदर रोहिदास छे रोहिदास जे चमार ज्ञाति ना देह ना नाते चमार ज्ञाति ना हता अने मीरा राठोड़ो ना कुल नी अंदर के मीरा रोहिदास संत ए आ पद ना अधिकारी छे अने ए तने आ मार्ग बतावशे जो अधिकार वगर कोई दारो ज्ञान दृष्टि प्राप्त थाय नहीं भले आपणे आखा गोमना बुद्धिशाली मणस छीए आखा गोममां भणेला गणेला छीए हौथी पावरफुल डिग्री आपणा पाहण होय पण गोमनो सरपंच भण होय ने तो एनो अंगूठो ज कोममां आवे तमारी इंग्लिश नी सही होय कोममां आवे चम के एनो अधिकार छे एने सत्ता छे बाप एनो अंगूठो कोममां आवे बाकी तमारी अंग्रेजी नी सही होय चाल अने जे आयात सरपंच होय ने ए कोममां आवे ने कदे जता रे ने अमार नगीन भाई था का अमो उतरी गया अन पछी मा राजो एम के नगीनो मोसाई कर अले करन तो है तो है चाल छ कहु थई गया इम जे दारा जे सत्ता ऊपर होय इनी जो आपरे सेवा करिए के इनो चरण स्वीकारिए तो आपरो कोम थाय जे सत्ता ऊपर थी उतरी गया हम आखी जिंदगी वनागर पो डोकुटे मेर पर गोधी बापू जे दारा यात हता ए दारा देश ने आजाद करी दीधो भाई अमे आज कोक देश में हलारो थाय एटले ओना पुत्रो पांदे ने बोडो पिटकावानो का गोधीजी देवा थौ पड़े अन मोन जे दारा प्रगट हता ए दारा लंको माथी सीता ने लियाया अमे आपरा आपरे घरवारी जती रहे तो ए रहन मन ने कहवानो का आपरा गोमनान मन तैयार करवा पर नाकी पुंसरा वारो आवा तोज खरो अले हम गई गेलो ना हो कोशे कुन दीम निम्र पहला रोम धनुष लेन फरता था हम रिवॉल्वर ले ना फर कोई रिये ने रिये चाद ये वक्त ये रह सा धनो तो ते रह लेने फरया जब मारू दिन बे हिन ना उले पर नहीं मेरे पर आयो आ तो खाली आदरी उत्सव भाई।